જેમ નવી નવી ટ્રેન્ડિંગ રેસીપી આવે છે ને, એ જ રીતે જૂની ટ્રેડિશનલ રેસીપીઝ પણ આપણા ઘરમાં બનતી જ હોય છે. ક્યારેક ક્યારેક બને, સીઝનમાં બને, કોઈક તહેવારે બને, વારે બને, પણ બને તો ખરી જ, રાઈટ? સો આવી જ એક ટ્રેડિશનલ રેસીપી, સુરતી રેસીપી, દક્ષિણ ગુજરાતની રેસીપી છે, તુવરના દાણાના ઢીખરા. ચાલો જોઈએ રેસીપી. સૌથી પહેલા આપણે 3 કટોરી પાણી લઈએ છીએ. કપ પણ લઈ શકો છો, કટોરી પણ લઈ શકો છો, પણ જે માપથી લોટ લેવાના છીએ એ જ માપથી અત્યારે આપણે પાણી લીધું છે. 3 કટોરી પાણી ઉકળવા મૂકીશું. સ્વાદ પ્રમાણે એટલે કે 2 ચમચી જેટલું મીઠું લઈશું. 1 ચમચી જેટલો અજમો આ રીતે હાથથી સરસ રીતે ક્રશ કરી એની અંદર એડ કરીશું. 1/2 ચમચી જેટલી હિંગ. લીલા મરચાં વાટેલા લઈશું 2 ચમચી જેટલા, વધારે પણ લઈ શકો છો તીખાસ પ્રમાણે. 1 ચમચી વાટેલું આદું લઈશું. અને હા, અનયુઝવલ એવું ઇન્ગ્રેડિયન્ટ આની અંદર એડ કરવામાં આવે છે, દેટ ઇઝ જેગરી પાવડર અથવા તો ગોળ 2 ટેબલ સ્પૂન જેટલો લીધો છે. તલ 2 ચમચી જેટલા. અને હવે જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ લીધું છે એ છે તુવરના દાણા. તુવરના દાણાને તમે બોઇલ કરીને પણ લઈ શકો છો અને આ રીતે ક્રશ કરીને પણ લઈ શકો છો. અત્યારે મેં તુવરના દાણા ક્રશ કરીને લીધા છે. લગભગ 150 ગ્રામ જેટલા દાણાને મિર્ચી કટરમાં ક્રશ કરી લીધા છે. 1/4 કપ જેટલું લીલું લસણ કાપીને લીધું છે. 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. આમાં મેઇન જે લોટ છે એ ચોખાનો હોય છે. અત્યારે હું ચોખાનો, જુવારનો, બાજરીનો આ 3 લોટ લઉં છું અને સાથે બેસન પણ લઉં છું. બધું થઈ અને જે આપણે માપ લીધું હતું 3 કટોરી જેટલું, એ જ માપથી ટોટલ 3 કટોરી જેટલો લોટ લેવાનો છે. 1 લો ચોખાનો લો, જુવાર બાજરી સાથે લો, બેસન લો, ના લો, જે કંઈ લો એ, પણ મેઇન જેમ મેં તમને કહ્યું એ પ્રમાણે ચોખાનો લોટ ઇઝ કમ્પલસરી. અને આ એક પ્રકારનું ખીચું આપણે તૈયાર કર્યું જેને વેલણથી બરાબર હલાવી લેવાનું છે. હલાવી અને 5 મિનિટ સીજવા દેવાનું છે. ત્યાર પછી આ રીતે કથરોટમાં કાઢી લઈશું. આ એક પ્રકારનું ખીચું છે, પણ એની અંદર તુવરના દાણા, લીલું લસણ અને ગોળ આ 3 વસ્તુ વધારાની છે. આ રીતે કથરોટમાં કાઢી લઈ થોડો ઠંડો થવા દઈશું. ત્યાર પછી એની અંદર કોથમીર ઉમેરી અને તેલવાળો હાથ કરી સરસ રીતે એને મસળી લઈશું, જેમ રોટલીનો લોટ બાંધીએ ને એ રીતે. એકચ્યુઅલી હવે આમાંથી શું બનવાનું છે તમને ખબર છે? ઢીખરા, એટલે કે વડા, જાડા એવા વડા. આ રીતે હાથથી ગોળ કરી 1 પ્લેટમાં મૂકી દઈએ અને 1 પ્લેટમાં મૂકી દઈએ. હવે તેલ ગરમ કરવા મૂકીશું. અત્યારે મેં ફોર્ચ્યુન કોટન લાઇટ ઓઇલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર હાથેથી થેપેલા ઢીખરા, તુવરના દાણાના ઢીખરા તળી લઈશું. જેમ બાજરી કે મકાઈના વડા તળીએ છે ને એ જ રીતે આને પણ તળી લેવાના છે. લાઇટ બ્રાઉન કલરના થાય એટલે એને આ રીતે બહાર કાઢી લઈએ. આ ઢીખરા એકચ્યુઅલી બાજરી અને જુવાર કે મકાઈના જે વડા બનાવીએ છે ને એના કરતાં બહુ જ વધારે ટેસ્ટી અને પોચા હોય છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા. અને સિઝનલ તો ખરા જ, શિયાળાની સિઝનમાં તુવરના દાણા, લીલું લસણ, બાજરી આ બધું આપણે ખાતા હોઈએ છીએ, તો ધીસ ઇઝ અ વેરી ગુડ વે ટુ યુઝ ઇટ. ચોક્કસ બનાવજો રેસીપી, જણાવજો કેવી લાગી. થેન્ક યુ.